સરકાર તથા સ્વૈચ્છિક સંસ્થાઓ મારફતે વિશ્વભરમાં ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયાને વિશ્વ સ્તનપાન સપ્તાહ કાર્યક્રમના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો થકી ધાત્રી મહિલાઓને સ્તનપાનના વિષયક માર્ગદર્શન આપવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો તાજેતરમાં રિલાયન્સ ફાઉન્ડેશનના સક્રિય પ્રયત્ન થકી વડાલી તાલુકાના હાથરવા અને ભવાનગઢ ખાતે આંગણવાડીમાં ધાત્રી અને સગર્ભા મહિલાઓ સાથે વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિત્તે તારીખ ચાર ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ ગ્રામીણ મહિલાઓમાં સ્તનપાન મહત્ત્વ વિશે જાગૃતિ લાવવા ડિજિટલ પ્લેટફોર્મ થકી એક તાલીમ શિબિર યોજવામાં આવી હતી પ્રસ્તુત તાલીમ શિબિરમાં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના મદદનીશ પ્રાધ્યાપક અને પોષણ નિષ્ણાત ડૉક્ટર પ્રીતિબેન એચ દવે દ્વારા ડિજિટલ માધ્યમ દ્વારા ઓનલાઈન જોડાઈને સચિત્ર ગુજરાતી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા બહેનોને સરળ ભાષામાં સ્તનપાનનું મહત્ત્વ અને ફાયદાઓ વિશે વિગતવાર માહિતી અપાઈ હતી ડૉક્ટર પ્રીતિબેન એચ દવે એ તેમના વક્તવ્યમાં બહેનોને સ્તનપાન તથા કોલસ્ટમનું મહત્ત્વ માતાના દૂધના પોષણ અને સ્વાસ્થ્યવર્ધક ગુણો સ્તનપાન કરાવવાની સાચી પદ્ધતિઓ સ્તનપાન કરાવતી માતા માટે સંતુલિત આહાર અને પર્યાપ્ત પોષણ જેવા અગત્યના મુદ્દાઓની સરળ ભાષામાં વૈજ્ઞાનિક સમજૂતી આપવામાં નોંધપાત્ર પ્રયત્ન હાથ ધર્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા હાથ ધરવા અને ભવાનગઢ બંને ગામોની સાઈઠ જેટલી મહિલાઓ સહભાગી થઈને સ્તનપાનનું વિષય ઊંડાણપૂર્વક માર્ગદર્શન મેળવીને વિવિધ પ્રશ્નો થકી સમજ ઊભી કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા કાર્યક્રમને આયોજન બુદ્ધ રીતે સફર કરવામાં રિલાયન્સ ફાઉન્ડેશન ટીમનું નોંધપાત્ર યોગદાન રહ્યું હતું જયદીપ ભાટ્યા છે એડિશ ટીવી મેઘરાજ